ભાઈ, ચારે બાજુ જ્યારે ચૂંટણીના ઢોલ નગારા વાગતા હોય ત્યારે સૌ કોઈના મનની અંદર એક જ વાત હોય કે ક્યારે મતદાનનો દિવસ આવે અને પોતાનો મત જનતા આપે અને પોતાના વિચાર આ મત દ્વારા વ્યક્ત કરે. ત્યારે લોક ગાયક કીર્તિદાન ગઢવી અત્યારે આપણી સાથે છે. મતદાનને લઈને તેઓ શું વિચારી રહ્યા છે તેમની પાસેથી જાણીએ. કીર્તિદાનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ધન્યવાદ. તો કીર્તિદાનભાઈ, મતદાનની વાત કરવી હોય તો મતદાન કેટલું જરૂરી છે એક મતદાતા માટે થઈને? બિલકુલ, કારણ કે ભારતનો લોકશાહીનું પર્વ છે ચૂંટણી, અને મતદાન કરવું એ આપણે બધાની ફરજ છે. તો આપણે બધાએ આપણી ફરજ નિભાવવી જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકે બધાએ અવશ્ય મતદાન કરવું જોઈએ. બિલકુલ. અને જ્યારે કીર્તિદાનભાઈ મત આપવા માટે થઈને જાય છે, એક જવાબદારીવાળી વાત છે, ત્યારે શું વિચારો છો? કઈ રીતે તમે મતદાન માટે થઈને જતા હો છો? કોઈ ઉમેદવારને વોટ આપો છો? તમે કોઈ વિચારધારાને વિશે વિચારતા હો છો મત આપતા પહેલાં? ઓબ્વિયસલી વિચારવું જ પડે, કારણ કે એક મત એ કિંમતી મત હોય છે. દરેક કોઈ વ્યક્તિ એવું ન વિચારવું જોઈએ કે મારે એક મતથી શું ફેર પડશે, કારણ કે ટીપે ટીપે સરોવર બંધાય એવી ઘટના છે આ, અને લોકશાહીનું મહાપર્વ છે. તો ભારતનો ઉદ્ધાર કોણ કરી શકે એમ છે, ભારતનો વિકાસની યાત્રા આગળ કોણ વધારી શકે છે, એ બધા વિચારો રાખીને દરેકે મતદાન કરવું જોઈએ. અને લાઇટર નોટ પર જો પૂછવામાં આવે, પહેલી વાર જ્યારે તમે વોટ આપ્યો તો પહેલી વાર આંગળીની ઉપર એ કાળું ટપકું જ્યારે થયું હતું, એ એક્સાઇટમેન્ટ કેટલું હતું? બહુ જ અદ્ભુત હતું, કારણ કે જેમ કે સ્કૂલમાં ભણતો બાળકને એમ હોય કે કોલેજમાં જાઉં અને કોલેજનો પહેલો દિવસ કેવો હોય, એની જે વિચારોમાં ખુશી હોય, એક સ્વપ્ના હોય, અને પ્રસ્થાપિત થાય કે હવે હું યુવાન થઈ ગયો છું, હું દેશ માટે વોટ કરું છું. તો આગલા દિવસથી મારે રાત્રે જાગરણ જેવું થયું હતું કે કાલે મારે વોટ કરવા જવાનું, ખૂબ આનંદ હતો. બિલકુલ. અને જે યુવાઓ આ વખતે વોટ કરવા જઈ રહ્યા છે, પહેલી વાર વોટ કરવા જઈ રહ્યા છે, તેમને શું કહેવું છે? યુવાઓને એક અપીલ કરવા માંગીશ કે યુવાનો આખા વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ હોય તો ભારત પાસે છે, અને દરેક યુવા શક્તિએ વોટ કમ્પલસરી કરવો જોઈએ, કારણ કે આપણી ફરજ છે ને, આપણો અધિકાર છે, આપણા અધિકારનું પાલન કરીએ અને અવશ્ય મતદાન કરીએ. અચ્છા કીર્તિદાનભાઈ, કોઈ એવી બે લાઈન દેશને લગતી કે ચૂંટણીને લગતી માઇન્ડમાં આવે છે, વિચારમાં આવે છે, કે જેના દ્વારા આપ કહી શકો લોકોને કે મતદાન કરવા જાઓ? છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી ભારતની, ભારતને જોવાની દ્રષ્ટિ લોકોને બદલાઈ ગઈ છે, કારણ કે ભારત એક વિકાસની બાબતમાં હરણફાળ ભરી છે, સિંહફાળ ભરી છે. સાચા અર્થમાં ભારત સોનાની ચીડિયા થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ કીર્તિદાનભાઈ, અમારી સાથે વાત કરવા માટે ધન્યવાદ. ધન્યવાદ. તો કીર્તિદાનભાઈ ગઢવી સાથે અત્યારે આપણે વાત કરી છે, તેમણે પણ કરી છે અપીલ મતદાન કરવા માટે. મત કરવો જરૂરી છે, કારણ કે મતદાન એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.